નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર જૂનાગઢ જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં માંગરોળના શેપા અને હુસેનાબાદના ગ્રામજનો દ્વારા ફરીવાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શેપા ગામની ખનીજ ચોરી તથા અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનોને ન્યાય મળે તેવી અને યોગ્ય તપાસ અને કાનૂની પગલાં ભરવા બાબતે શેપા અને હુસેનાબાદના ગામના લોકો દ્વારા માંગરોળ મામલતદારને રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શેપા ગામની તળાવમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થાય છે, તેમજ ખનીજ ચોરીના બેફામ રીતે ટ્રેક્ટરો અને ડમ્પર ચલાવી લોકો સાથે અકસ્માત સર્જે છે. આ બાબતે થોડા દિવસ પહેલા જ શેપા ગામના એક યુવાનને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ થયું તેવું પણ આક્ષેપ કરાયો છે. આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થાય અને ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના લોકો રજૂઆત કરી રહ્યા છે. હું શેપા ગ્રામ પંચાયતનો સભ્ય યાકુબુસન ગમેરિયા. બરોબર, અમારે છેલ્લા ઘણા 8-9 મહિનાથી અમારે શેપા ગામના અંદર તળાવના અંદર ખનીજ ચોરી થાય છે. બરોબર, હવે ખનીજ ચોરીના અંદર અમે અનિવાર આગળ આવેદનપત્ર આપ્યું હતું, એના અંદર અમને કોઈ પણ જાતનું અમને ન્યાય મળ્યો નથી કે એના અંદર કોઈ ખનીજ માફિયાઓ કોઈ પકડાતા નથી. બરોબર, તો આપણે મોટાભાગે વિનંતી છે કે જે ખનીજ ચોરી કરનાર અને જે સપોર્ટ દેનાર એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જી, આ શેપા ગામમાં આજે 8-10 મહિનાથી ખનીજ ચોરી ચાલે છે. બરોબર, ને ત્યાંથી બેફામ રીતે એ લોકો ટ્રેક્ટર હકાવે છે. ત્યાંથી અમે 2-3 વખત આવેદન પત્ર આપ્યા, તો એક જૂનાગઢથી તપાસ આવી, એક માંગરોળ મામલતદારમાંથી તપાસ આવી હતી. બંને તપાસ અધિકારી ગ્રામ પંચાયતે રાતે બેસી ને રાતે એ લોકો સરપંચને હારે એન્વર્ટ થઈ સરપંચે એવી રીતના કીધું, એવી રીતના એ લોકોએ સર્વે કરી ને એ લોકો એની તપાસ જ્યાં છે ત્યાં ને ત્યાં રાખી, મૂળતબે રાખી ને જે આ સત્ય ઘટના છે એના અન્યાય થયેલો છે ને એ લોકો ન્યાથી વયા ગયેલા છે. ને ગામ લોકોને એક જ માગણી છે કે સ્થળ ઉપર આવીને અધિકારીના ખરેખર 5 વાગ્યા પછી કોઈ વસ્તુ થતી નથી, સર્વે કે આ છે કી. બરોબર, એ લોકો એની રીતે લાગવગ કરીને ગમે તે બરકીને પંચાયત ઓફિસની અંદર બેસી ને સર્વે કરીને વયા જાય ને પછી આ જે લોકો ગરીબ લોકો છે એને કોઈ ન્યાય અપાવવા કોઈ તૈયાર નથી. ને એ લોકો બેફામ ટ્રેક્ટર હાકે છે ને ટ્રેક્ટર હાંકતા એના કોઈ ડ્રાઈવરને કહે તો એ કહે છે કે તમને લાગે ત્યારે કહેજો, તો હવે આ ભાઈ મમતભાઈ હજી ઓફ થઈ ગયા છે તો હવે એનું ડિસિઝન કોણ દેહે એ ભાઈને કયો. ને એ ભાઈ પાસેના અધિકારીઓ પાસે લાગતા વખતા અધિકારીઓના આ વસ્તુ કરો, અમે ગાંધીનગર ઉઠી આના ફેક બધી કરી લીધું છે, અમને કોઈ જવાબ પણ દેતા નથી. અત્યારે બંધ છે. બરોબર, અત્યારે આ બધી પ્રકરણ ચાલુ છે તે બંધ છે. એના ટ્રેક્ટરો અહીં પોલીસ સ્ટેશને આવીને જઈ તઈ બદલાવી ગયા, આ તે બીજું ત્રીજું ઘણી વસ્તુ એને કરી લીધી. કારણ કે અમે લોકો છે ને આર્થિક રીતે બધી રીતે નબળા છે. બરોબર, એ લોકોના રાજકીય માણસોને ઓત છે, એ તો ગમે એમ આવીને કરી જાય છે. આગળ તમારો કાર્યક્રમ શું? અમે હવે તો આ પછીનો કંઈ પણ અમને આમાં સપોર્ટ નહીં મળે તો અમે ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું.